પોરબંદર જિલ્લાના કેટલાય ગામોમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે પોરબંદરના રાણા વાવ તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલો બંધ પણ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યો છે. ડેમના સત્તાધીશો દ્વારા વારંવાર મોટા પ્રમાણમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા ગામોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે. બોરતર ગામમાં છેલ્લા ચાર દિવસથી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા સતત ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીથી ખેડૂતોના ખેતરો બેટમાં પરિવર્તિત થયા છે. લોકોને પોતાના ખેતરમાં આવવા જવા માટે પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ તરફ ગામ લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના સતત ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જોઈ રહ્યા છો, ખેડ માં નથી આવતા, અમે ઉપર કામે નથી. અમારું ભોડધર ગામ આ લીલો દુકાળ જાહેર કરે સરકાર, ગુજરાત રાજ્ય સરકાર વિજયભાઈ રૂપાણીએ એમ કીધેલું છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ એ બધું સમજા, ઉપરવાય જ્યારે વરસાદ ફૂલ પડે અને અમારા ઘેડ વિસ્તારમાં વરસાદ ન હોય છતાં નદીઓના પાણી આવે, ખીરસરા હતાપાર એ ડેમના બારા ખોલવામાં આવે ત્યારે અમારે આ લીલો દુકાળ તમારે જાહેર કરવો પડે. અને સરકારશ્રીને વિનંતી, અમારે મંત્રી તમારા સરકારી અધિકારીઓને સર્વે જલ્દીથી કરાવો અને અમારે આ નુકસાનની ભરપાઈ કરાવો. સતત ત્રણ દિવસથી ઉપરવાસ જે ડેમ છે, ડેમની અંદર બારા ખોલે છે, કોઈ જાણ કરતું નથી. અને માણસો બધાય વાડી વિસ્તારમાં અને રહેણાંક વિસ્તાર છે નદી સામે કાંઠે બોરધરમાં, તેમાં બધાય માણસો પરેશાન થઈ અને ફસાઈ જાય છે. ખાવાના પણ હાથા પડે છે બધાને. અને ખોયાણા જે પુલ બન્યું છે એ પુલની અંદર પણ કોઈ વ્યવસ્થા કરતા નથી અને લોકો બધાય બહુ જ પરેશાન થાય.